डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार हूँ डॉक्टर जिग्नेश मकवाना डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना वीडियो लेक्चर में फरी एक वक्त આપનું સ્વાગત કરું છું મિત્રો આપ અત્યારે કોલન ક્લાસિફિકેશન પ્રેક્ટિકલ વિષય પર સમજ મેળવી રહ્યા છો અને પહેલેથી જ આપણે જે કામ કરી લીધું છે તેમાં સર્વસામાન્ય વર્ગ ભૌતિક વિજ્ઞાન વર્ગ માનવીય વર્ગ આવા વિષય ઉપર ચર્ચા કરી ચૂક્યા છીએ અને આજે પાર્ટ ફોરમાં મુખ્યત્વે આપણે સામાજિક વિજ્ઞાન વર્ગ અને આ વિજ્ઞાન વર્ગમાં ઇતિહાસ રાજનીતિશાસ્ત્ર અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર કાયદાશાસ્ત્ર આવા વિષયો પર ચર્ચા કરવાના છીએ તો આવો એક પછી એક ઉદાહરણ દ્વારા દરેક વિષયની સમજ મેળવવાનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ આપણે વાત કરીશું હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ વિષયના ઉદાહરણોની તો ટાઈટલ છે આપણું હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને આ ટાઇટલનું ગુજરાતી થાય છે ભારતનો ઇતિહાસ મિત્રો આપ જાણો છો એ જ પ્રમાણે કે કોઈ પણ ટાઇટલમાંથી આર્ટિકલ્સ અને પ્રેપોઝિશન્સ રિમૂવ કરીએ તો આપણને જે શબ્દો મળે છે એ શબ્દોનું ક્લાસિફિકેશન કરવાનું હોય છે અને એટલે જ અહીંયા પણ આપણે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયામાંથી ઓફને રિમૂવ કરીએ તો હિસ્ટ્રી અને ઇન્ડિયા આ બે શબ્દો મળે છે અને આપણે નોર્મલી દરેક ટાઇટલનું ક્લાસિફિકેશન કરવા માટે ચાર સ્ટેપનો ઉપયોગ કરતા હતા તો સ્ટેપ વન ફેસેટ ફોર્મ્યુલા માટે હતું ટાઇટલ પરથી આપણને ચોક્કસ ખ્યાલ આવી જાય છે કે આ ટાઇટલ ઇતિહાસ વિષય સાથે જોડાયેલું છે એટલે સ્ટેપ વનની ફેસેટ ફોર્મ્યુલામાં વી હિસ્ટ્રીની ફેસેટ ફોર્મ્યુલા અહીં આપણે રજૂ કરેલી છે સ્ટેપ ટુમાં જે શબ્દોનું ક્લાસિફિકેશન થઈ શકે તેમ છે એ શબ્દોને આપણે ક્લાસિફાય કરવાનો પ્રયત્ન કરીએ અને એને આર્ટિફિશિયલ નંબર આપીએ તો મેઇન ક્લાસ ઇઝ ઇક્વલ ટુ હિસ્ટ્રી ઇઝ ઇક્વલ ટુ વી પર્સનાલિટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયા ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી ફોર હવે તમને એમ થશે કે ઇન્ડિયા એકચ્યુલી આપણે લોકો જિયોગ્રાફિકલ ડિવાઇસ સ્પેસ આઇસોલેટમાંથી લઈએ છીએ જે બે પોઈન્ટ આઠ પેજ ઉપર સીસીમાં આપવામાં આવેલું છે તો અહીંયા હિસ્ટ્રીમાં એ પર્સનાલિટી કેમ એકચ્યુલી તમે ટાઇટલનું ગુજરાતી કરો તો ખ્યાલ આવશે કે ભારતનો ઇતિહાસ ઇતિહાસ વિષય માટે ભારત એટલે કે જિયોગ્રાફિકલ ડિવાઇસમાંથી જે શબ્દ લેવાનો છે એ આપણા માટે પર્સનાલિટી બને છે અને આમ પણ વી મેઇન ક્લાસની ફસેટ ફોર્મ્યુલામાં પર્સનાલિટી વનમાં એક સૂચના આપવામાં આવેલી છે અને એ સૂચના છે એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન ટુ બી ગોટ બાય જીડી ફ્રોમ સ્પેસ આઇસોલેટ અને એટલે જ આપણે ઇન્ડિયાને અહીંયા જીડી ન સમજતા સ્પેસ આઇસોલેટ ન સમજતા પર્સનાલિટી સમજવાનું રહેશે હા એ નંબર જરૂર આપણે જીઓગ્રાફિકલ ડિવાઇસમાંથી જ લેવાનો છે સો પર્સનાલિટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયા ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી ફોર સ્ટેપ થ્રીમાં આપણે ટૂંકમાં જો રજૂઆત કરીએ તો વી મેઇન ક્લાસ ફોર્ટી ફોર પર્સનાલિટી અને સ્ટેપ ફોરમાં આપણું ફાઇનલ આન્સર બનશે વી ફોર્ટી ફોર મેઇન ક્લાસ અને પર્સનાલિટી વચ્ચે કોઈપણ પ્રકારના પંક્ચ્યુએશન માર્ક ન હોવાના કારણે વી ફોર્ટી ફોર આપણે આન્સર મૂકીશું આવો આવું જ એક બીજું ટાઇટલ સમજીએ ફંક્શન્સ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ડ્યુરિંગ નાઇન્ટીન સિકસ્ટીસ મતલબ ઓગણીસો સાઠ દરમિયાન ભારતના વડાપ્રધાનના કાર્યો હવે અહીંયા પણ આપણને ખ્યાલ આવી જ જાય છે કે આ ટાઇટલ ઇતિહાસ વિષય સાથે જોડાયેલું છે અને જો આપણે ટાઇટલમાંથી આર્ટિકલ્સ પ્રેપોઝિશન્સ દૂર કરીશું તો ફંક્શન્સ પ્રાઇમ મિનિસ્ટર ઇન્ડિયા નાઇન્ટીન સિકસ્ટીસ આવા શબ્દો મળશે કે જેનું આપણે ક્લાસિફિકેશન કરવાનું છે સ્ટેપ વનમાં ફેસેટ ફોર્મ્યુલા જે તે વિષયની એટલે કે ઇતિહાસની રહેશે તો એ ફેસેટ ફોર્મ્યુલા મૂકેલી છે સ્ટેપ ટુમાં આપણે દરેક શબ્દોને ક્લાસિફાઈ કરવાનો પ્રયત્ન કરીએ તો અગાઉ જે ટાઇટલમાં કામ કર્યું એ થોડીક સમજ અહીંયા આવશે અને ફર્ધર આપણે ક્લાસિફિકેશન કરશું તો મેઇન ક્લાસ ઇઝ ઇક્વલ ટુ હિસ્ટ્રી ઇઝ ઇક્વલ ટુ વી પર્સનાલિટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયા ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી ફોર હવે તમને ખ્યાલ છે કે આ ફોર્ટી ફોર જીઓગ્રાફિકલ ડિવાઇસમાંથી લીધું છે પણ વી હિસ્ટ્રી માટે એ પર્સનાલિટી છે ફર્ધર જોઈએ તો પર્સનાલિટી ટુમાં આપણે પ્રાઇમ મિનિસ્ટર શબ્દને સર્ચ કરશું એકચ્યુલી વી મેઇન ક્લાસમાં પ્રાઇમ મિનિસ્ટર શબ્દ નથી પણ ફર્સ્ટ મિનિસ્ટર એવો શબ્દ આપેલો છે સો ફર્સ્ટ મિનિસ્ટર ઇઝ ઇક્વલ ટુ પ્રાઇમ મિનિસ્ટર અને તેનો નંબર થશે ટ્વેન્ટી વન જ્યારે ફંક્શન્સ એક પ્રકારની પ્રક્રિયા છે એટલે એનર્જી ઇઝ ઇક્વલ ટુ ફંક્શન્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી અને છેલ્લે આપણે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ નાઇન્ટીન સિક્સટી તો એને દર્શાવીશું એન સિક્સટી જે નંબર આપણે લીધેલો છે ટાઈમ આઇસોલેટ એટલે કે બે પોઈન્ટ સાત પેજ ઉપરથી તો ટૂંકમાં જો આપણે દર્શાવવું હોય તો સ્ટેપ થ્રીમાં કહી શકીએ વી મેન ક્લાસ ફોર્ટી ફોર પર્સનાલિટી ટ્વેન્ટી વન પર્સનાલિટી ટુ થ્રી એનર્જી એન સિક્સટી ટાઈમ અને આપણો આન્સર તૈયાર થાય છે વી ફોર્ટી ફોર કોમા ટ્વેન્ટી વન કોલન થ્રી ડોટ એન સિક્સટી અહીંયા પંક્ચ્યુએશન માર્ક જે તે મેન ક્લાસની ફેસટ ફોર્મ્યુલા અનુસાર હોય છે જે આપને ખ્યાલ જ છે તો આવો હવે એક આપણે બીજા વિષયને સમજવાનો પ્રયત્ન કરીએ અને એ વિષય છે રાજનીતિ શાસ્ત્ર એટલે કે પોલિટિકલ સાયન્સ ટાઇટલ છે રેવોલ્યુએશન ઇન ઇન્ડિયા ડ્યુરિંગ નાઇન્ટીન ફોર્ટી સેવન ગુજરાતી કરીએ છીએ ઓગણીસો સુડતાલીસ દરમિયાન ભારતમાં ક્રાંતિ હવે આ ટાઇટલમાંથી પણ આર્ટિકલ અને પ્રેપોઝિશન્સ આપણે દૂર કરીએ તો રેવલ્યુએશન ઇન્ડિયા નાઇન્ટીન ફોર્ટી સેવન આ શબ્દો આપણી પાસે રહે છે તો પહેલાં સ્ટેપ વનમાં આપણે ફેસેટ ફોર્મ્યુલા મૂકવાની છે અને નોર્મલી કોઈ પણ પ્રકારની ક્રાંતિ થઈ છે એ રાજકીય લેવલે થયેલી હોય છે એટલે આપણે આરામથી કહી શકીએ કે આ ટાઇટલ પોલિટિકલ સાયન્સ સાથે સંકળાયેલું છે અને ફેસેટ ફોર્મ્યુલામાં આપણે પોલિટિકલ સાયન્સ એટલે કે ડબલ્યુની ફેસેટ ફોર્મ્યુલા મૂકીશું સ્ટેપ ટુમાં આપણે દરેક શબ્દોને ક્લાસિફાય કરીએ મેઇન ક્લાસ ઇઝ ઇક્વલ ટુ પોલિટિકલ સાયન્સ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ પર્સનાલિટી ઇઝ ઇક્વલ ટુ રેવલ્યુએશન ઇઝ ઇક્વલ ટુ એટી વન સ્પેસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયા ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી ફોર ટાઈમ ઇઝ ઇક્વલ ટુ નાઇન્ટીન ફોર્ટી સેવન ઇઝ ઇક્વલ ટુ એન ફોર્ટી સેવન આ જિયોગ્રાફિકલ ડિવાઇસ ટાઈમ આઇસોલેટની આપણે મદદથી આ બંને શબ્દો શોધ્યા છે ઇન્ડિયા અને નાઇન્ટીન ફોર્ટી સેવન જે તમારા માટે હવે નવું નથી તો સ્ટેપ ત્રણમાં ટૂંકમાં કહીએ તો ડબલ્યુ મેન ક્લાસ એટી વન પર્સનાલિટી ફોર ફોર સ્પેસ અને એન ફોર્ટી સેવન ટાઈમ તો આપણો આન્સર બનશે ડબલ્યુ એટી વન ડોટ ફોર ફોર ઉલટાવેલું વિરામ એન ફોર્ટી સેવન તો હજી એક ટાઇટલને સમજવાનો પ્રયત્ન કરીએ અને ટાઇટલ છે સિવિલ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ ઇન વર્લ્ડ સ્ટેટ મતલબ વિશ્વ રાજ્યમાં નાગરિક અધિકારો અને ફરજો હવે અધિકારો અને ફરજોની વાત આવી છે તો એ રાજકીય બાબતો જ સાથે જોડાયેલી હોઈ શકે તો અહીં આપણે મેઇન ક્લાસ તરીકે ફર્ધર કોઈ બીજું ગેસિંગ ન કરતા મેઇન ક્લાસ ડબલ્યુનો જ ઉપયોગ કરશું તો સ્ટેપ વનમાં ફેસઠ ફોર્મ્યુલા રહેશે પોલિટિકલ સાયન્સની સ્ટેપ ટુમાં આપણે દરેક શબ્દોને ક્લાસિફાઈ કરીએ તો મેઇન ક્લાસ ઇઝ ઇક્વલ ટુ પોલિટિકલ સાયન્સ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ પર્સનાલિટી ઇઝ ઇક્વલ ટુ વર્લ્ડ સ્ટેટ ઇઝ ઇક્વલ ટુ નાઇન્ટી ફાઇવ એનર્જી ઇઝ ઇક્વલ ટુ સિવિલ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ હવે આ નંબર આપણે એક સૂચના અનુસાર એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન ફોસી ઇન પી ટુ એન્ડ ઇ કમ ટુ પી સેમ એસ ફોર વી હિસ્ટ્રી આને ફોલો કરતા આપણે એનર્જીના જે પણ શબ્દ છે એનો નંબર વી હિસ્ટ્રીમાંથી લેશું એ પ્રોપર સૂચના હોવાના કારણે આપણે વી હિસ્ટ્રીમાં જ ગયા છીએ તો સ્ટેપ થ્રીમાં ટૂંકમાં કહીએ તો ડબલ્યુ મેન ક્લાસ નાઇન્ટી ફાઈવ પર્સનાલિટી અને ફાઇવ એનર્જી આપણો નંબર બને છે ડબલ્યુ નાઇન્ટી ફાઈવ કોલન ફાઈવ એક નવા વિષયની આપણે વાત કરીએ અને આ વિષય છે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર અને ટાઇટલ છે આપણું પેપર કરન્સી ઇન ઇન્ડિયા મતલબ ભારતમાં કાગળનું ચલણ જે કરન્સી છે એ કેવા સ્વરૂપમાં છે કાગળના સ્વરૂપમાં છે હવે અર્થતંત્રની વાત આવી જાય તો એ ટાઇટલ અર્થશાસ્ત્ર સાથે જોડાયેલું હોય તો સ્ટેપ વનમાં આપણે ફેસેટ ફોર્મ્યુલા ઇકોનોમિક્સ એટલે કે એક્સ મેઇન ક્લાસની મૂકીશું સ્ટેપ ટુમાં આપણે આર્ટિકલ પ્રેપોઝિશન્સને બાદ કરતા જે શબ્દો વધ્યા છે એનું ક્લાસિફિકેશન કરીએ તો મેઇન ક્લાસ ઇઝ ઇક્વલ ટુ ઇકોનોમિક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પર્સનાલિટી ઇઝ ઇક્વલ ટુ કરન્સી હવે કરન્સી અને મની બંને સિનોનિયમ્સ છે પણ આપણા ઇકોનોમિક્સના ચેપ્ટરમાં એ મની શબ્દથી ઓળખાય છે જે નંબર છે સિક્સટી વન મેટર ઇઝ ઇક્વલ ટુ પેપર ઇઝ ઇક્વલ ટુ ફોર કરન્સી છે એ પેપરના ફોર્મેટમાં છે

ઓફ ઇન્ટરેસ્ટ ઓન સેવિંગ બેન્ક્સ ડ્યુરિંગ ટુ થાઉઝન્ડ વન એટલે કે બે હજાર એક દરમિયાન બચત બેંક પર વ્યાજ દર અગેન આપણે લોકો નાણાં સાથે સંકળાયેલા છીએ અને એટલે જ આ ટાઇટલ ઇકોનોમિક્સમાં આપણે મૂકી શકીએ તો સ્ટેપ વનમાં ફેસેટ ફોર્મ્યુલા રહેશે ઇકોનોમિક્સની સ્ટેપ ટુમાં આર્ટિકલ્સ પ્રેપોઝિશન્સને બાદ કરતા જે શબ્દો વધે છે એ શબ્દોને ક્લાસીફાય કરીએ મેન ક્લાસ ઇઝ ઇક્વલ ટુ ઇકોનોમિક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પર્સનાલિટી ઇઝ ઇક્વલ ટુ બેન્ક અને એમાં પર્ટિક્યુલરલી સેવિંગ્સ બેન્ક એનો નંબર છે સિક્સ ટુ સેવન એનર્જી ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ ઇલેવન અને ટાઈમ ટુ થાઉઝન્ડ વન ઇઝ ઇક્વલ ટુ પી ઝીરો વન તો ટૂંકમાં એક્સ મેઇન ક્લાસ સિક્સ ટુ સેવન પર્સનાલિટી ઇલેવન એનર્જી પી ઝીરો વન ટાઈમ અને આન્સર તૈયાર થાય છે એક્સ સિક્સ ટુ સેવન કોલન ઇલેવન ઉલટાવેલો અલ્પ વિરામ પી ઝીરો વન એક નવા જ વિષયના ટાઇટલને સમજવાનો પ્રયત્ન કરશું અને એ વિષય છે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી ટાઇટલ છે સોશિયોલોજી ઓફ ન્યૂ બોર્ન બેબી ગુજરાતી થાશે નવા જન્મેલા બાળકનું સમાજશાસ્ત્ર ટાઇટલ પરથી ખ્યાલ આવી જાય છે કે આ મેઇન ક્લાસ વાય એટલે કે સોશિયોલોજી સાથે સંકળાયેલું છે સ્ટેપ વનમાં ફેસેટ ફોર્મ્યુલા સોશિયોલોજીની આપવામાં આવેલી છે સ્ટેપ ટુમાં દરેક શબ્દોને ક્લાસિફાઈ કરીએ છીએ તો મેઇન ક્લાસ ઇઝ ઇક્વલ ટુ સોશિયોલોજી ઇઝ ઇક્વલ ટુ વાય પર્સનાલિટી ઇઝ ઇક્વલ ટુ બેબી એટલે કે ચાઇલ્ડ બંને સેનોનિયમ્સ છે ઇઝ ઇક્વલ ટુ ઇલેવન અગેઇન પર્સનાલિટી છે કારણ કે બેબી છે એ કયા કેટેગરીઝમાં મૂકવામાં આવે છે તો ન્યૂ બોર્ન બેબી અને આ નંબર ઇલેવન છે પણ એ નંબર આપણે લીધો છે એક સૂચના પ્રમાણે સૂચના છે એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન ઓફ ચાઇલ્ડ ટુ બી સબડિવાઇડેડ એઝ ઇન એસ સાયકોલોજી એટલે આપણને ફર્ધર ક્લાસિફિકેશન માટે સાયકોલોજી મેઇન ક્લાસમાં જવું પડશે ત્યાંથી આપણને નંબર મળશે ન્યૂ બોર્ન બેબી જે ઇલેવન છે સ્ટેપ થ્રીમાં જો ટૂંકમાં આપણે મૂકીએ તો વાય મેઇન ક્લાસ છે ઇલેવન પર્સનાલિટીનો જ નંબર છે પણ એ આપણે સોશિયોલોજીમાંથી લીધો છે અને અગેન ઇલેવન છે એ આપણે સાયકોલોજીમાંથી લીધો છે એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન અને સ્ટેપ ફોરમાં જો આપણે એનો પ્રોપર આન્સર મૂકીએ તો વાય ત્રિપલ વન થશે અહીંયા ચાર વખત વન નહીં આવે કારણ કે એક વન આપણા મેઇન ક્લાસનો જ છે એટલે એને રિમૂવ કરવામાં આવ્યો છે અને આ જ પ્રમાણે એક બીજું ટાઇટલ છે સોસિયોલોજી ઓફ બ્રેકઅપ ઓફ મેરેજ મતલબ લગ્નના વિભાજનનું સમાજશાસ્ત્ર ટાઇટલમાં ક્લિયર જ છે કે મેઇન ક્લાસ કયો હોઈ શકે અને એટલે જ આપણે સ્ટેપ વનમાં વાય સોશિયોલોજીની ફેસ ફોર્મ્યુલા મૂકેલી છે સ્ટેપ ટુમાં આપણે ક્લાસિફિકેશન્સ શબ્દ પ્રમાણે કરીએ છીએ તો મેઇન ક્લાસ સોશિયોલોજી ઇઝ ઇક્વલ ટુ વાય પર્સનાલિટી ઇઝ ઇક્વલ ટુ ફેમિલી હવે તમને થશે અહીંયા ફેમિલી શું કામ મૂકવામાં આવ્યું એકચ્યુઅલી મેરેજ મેરેજ કોના વચ્ચે શક્ય બની શકે તો કે નોર્મલી હસબન્ડ અને વાઇફ વચ્ચે શક્ય બને અને હસબન્ડ અને વાઈફના કોમ્બિનેશનથી ફેમિલી બનતું હોય છે એટલે અહીંયા આપણે ફેમિલી શબ્દને પર્સનાલિટીમાં મૂકવાનો રહેશે જેનો નંબર ટુ છે અને અગેન પર્સનાલિટીમાં જ આપણે બ્રેકઅપ ઓફ મેરેજ કારણ કે લગ્નના વિભાજનની વાત છે હવે આ નંબર પણ આપણે અગાઉના ટાઇટલ પ્રમાણે એક સૂચનાની મદદથી લીધેલો છે એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન ઓફ ફેમિલી ટુ બી સબ ડિવાઇડેડ એસ ઇન આર ફોર ઇથિક્સ એટલે કે આપણે આર ફિલોસોફી મેઇન ક્લાસમાં જઈને બ્રેકઅપ ઓફ મેરેજ આ શબ્દને ક્લાસિફાય કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને આપણો ટૂંકમાં જો આન્સર તૈયાર કરવો હોય તો વાય મેન ક્લાસ ટુ પર્સનાલિટી અને ટુ વન સેવન એટ અગેન પર્સનાલિટી પણ તમને હવે અહીંયા ખ્યાલ આવી જશે કે આપણે આન્સર જે ફાઇનલ બનાવશું તેમાં ટુ બે વખત ન લખતા એક વખત લખીશું અને એટલે જ આપણો આન્સર થશે વાય ટુ સેવન વન એટ તો ખરેખર આ ડૉક્ટર એસ આર રંગનાથનની એક પ્રકારની કમાલ છે એવું જ કહી શકીએ કે શબ્દોનું એરેન્જમેન્ટ કઈ રીતે કરેલું છે અને એના પ્રમાણે આપણે લોકો ક્લાસિફિકેશન કરીએ છીએ આપણે લોકો વાત કરશું એક નવા વિષયની અને આ વિષય છે કાયદાશાસ્ત્ર એટલે કે લો અને લોમાં પણ જે પણ રચના કરવામાં આવેલી છે એ વી હિસ્ટ્રી ને મળતી આવે છે એટલે કે અહીંયા પર્સનાલિટી ફેસેટ્સમાં જીઓગ્રાફિકલ ડિવાઇસનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવેલી છે આપણે એવું જ એક ટાઇટલ જોઈએ ટાઇટલ છે ફ્રેન્ચ લો એટલે કે ફ્રેન્ચ કાયદો તો અહીંયા મેઇન ક્લાસ આપણે આરામથી નક્કી કરી શકીએ છીએ અને એ મેઇન ક્લાસ છે ઝેડ લો તો સ્ટેપ વનમાં ફેસેટ ફોર્મ્યુલા રહેશે લોની સ્ટેપ ટુમાં જો આપણે ક્લાસિફિકેશન કરીએ શબ્દશ તો મેન ક્લાસ ઇઝ ઇક્વલ ટુ લો ઇઝ ઇક્વલ ટુ ઝેડ પર્સનાલિટી ઇઝ ઇક્વલ ટુ ફ્રેન્ચ ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટી થ્રી આ નંબર પર્સનાલિટીમાં આવે છે પણ આપણે સૂચના અનુસાર જીઓગ્રાફિકલ ડિવાઇસ એટલે કે સ્પેસ આઇસોલેટમાંથી નંબર લીધેલો છે તો સ્ટેપ થ્રી ટૂંકમાં કહીએ તો ઝેડ મેન ક્લાસ ફિફ્ટી થ્રી પર્સનાલિટી અને સ્ટેપ ફોરમાં આપણું ફાઇનલ આન્સર બનશે ઝેડ ફિફ્ટી થ્રી એક વધારાના ટાઇટલને સમજવાનો પ્રયત્ન કરીએ ઇન્ડિયન લો ઓફ ક્રાઈમ મતલબ અપરાધનો ભારતીય કાયદો હવે કાયદો શબ્દ અહીંયા મેન્શન કરવામાં આવેલો છે એટલે મેઇન ક્લાસ ઝેડ સો સ્ટેપ વનમાં ફેસેટ ફોર્મ્યુલા રહેશે ઝેડ લોની સ્ટેપ ટુમાં શબ્દ ક્લાસિફિકેશન કરીએ તો મેઇન ક્લાસ ઇઝ ઇક્વલ ટુ લો ઇઝ ઇક્વલ ટુ ઝેડ પર્સનાલિટીમાં આપણે લેશું ઇન્ડિયન એટલે કે જીઓગ્રાફિકલ ડિવાઇસનો ઉપયોગ કરશું નંબર છે ફોર ફોર જે હવે તમે સરળતાથી સમજી શકો તેમ છો અગેન પર્સનાલિટી ટુમાં અહીંયા આપણે લેશું ક્રાઈમને કારણ કે ઝેડની ફેસટ ફોર્મ્યુલામાં માત્ર પી પી ટુ પી થ્રી પી ફોરનો ઉપયોગ કરવામાં આવેલો છે એટલે કે રાઉન્ડ્સ અને લેવલ્સની અહીંયા વાત છે અને રાઉન્ડ્સ અને લેવલ્સ શું છે તમને ખબર જ છે તો ક્રાઇમ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ જે પર્સનાલિટી ટુ થશે તો સ્ટેપ થ્રીમાં ટૂંકમાં કહીએ તો ઝેડ મેન ક્લાસ ફોર્ટી ફોર પર્સનાલિટી અને ફાઇવ પર્સનાલિટી ટુ થશે એટલે આપણો આન્સર બનશે ઝેડ ફોર્ટી ફોર કોમા ફાઇવ લોના જ બીજા ટાઇટલમાં આપણે આગળ વધીએ તો એક આ એવું ટાઇટલ છે કે જેમાં ફેસેટ ફોર્મ્યુલાના દરેક કમ્પોનન્ટનો ઉપયોગ છે ટાઇટલ છે ટેમ્પરરી ઓર્ડર્સ ફોર રિલીઝ ઇન ક્રિમિનલ પ્રોસેડિંગ્સ ફોજદારી કાર્યવાહીમાં મુક્તિ માટેના આદેશો હવે કાયદાકીય લેવલની વાત છે એટલે સ્ટેપ વનમાં આપણે ફેસેટ ફોર્મ્યુલા ઝેડ લોની મૂકીએ છીએ પી કોમા પી ટુ કોમા પી થ્રી કોમા પી ફોર સ્ટેપ ટુમાં શબ્દ સહ ક્લાસિફિકેશન કરીએ તો મેઇન ક્લાસ ઇઝ ઇક્વલ ટુ લો ઇઝલ ટુ ઝેડ હવે અહીંયા કોઈ જીઓગ્રાફિકલ ડિવાઇસનો ઉપયોગ કરવાની વાત નથી એટલે પર્સનાલિટી વન નથી પણ પર્સનાલિટી ટુની વાત કરીએ તો એક શબ્દ છે ક્રિમિનલ પ્રોસેડિંગ્સ જે આપણને પર્સનાલિટી ટુમાંથી મળી શકે અને એમનો નંબર છે સેવન્ટી ફાઇવ પર્સનાલિટી થ્રીમાં રિલીઝ શબ્દને આપણે આરામથી શોધી શકીએ તેમ છીએ જે છે સેવન્ટી ફોર અને પર્સનલિટી ફોરમાં ટેમ્પરરી ઓર્ડર્સ જેનો નંબર છે ફાઇવ સિક્સ ફોર આમ પણ તમે જો ગુજરાતીને સમજો ફોજદારી કાર્યવાહીમાં મુક્તિ માટેના આદેશો એ તમને ખ્યાલ આવી શકે કે આમાં પર્સનાલિટી ટુ તરીકે કોને લેવું પર્સનાલિટી થ્રી તરીકે કોને લેવું પર્સનાલિટી ફોર તરીકે કોને લેવું પણ સ્ટેપ થ્રીમાં આપણે ટૂંકમાં કહીએ તો ઝેડ મેઇન ક્લાસ સેવન્ટી ફાઇવ પસટી ટુ સેવન્ટી ફોર પર્સનટી થ્રી ફાઇવ સિક્સ ફોર પર્સનાલિટી ફોર છે અને આપણો આન્સર જે ફાઇનલ બને છે તે છે ઝેડ કોમા સેવન્ટી ફાઇવ કોમા સેવન્ટી ફોર કોમા ફાઇવ સિક્સ ફોર તો મિત્રો આ રીતે આપણે દરેકે દરેક મેઇન ક્લાસના ટાઇટલને ક્લાસિફાઈ કરી શકીએ અને કદાચ આવી રીતે તમને ક્લાસિફિકેશન કરવા માટે જો બીજા કોઈ ટાઇટલ્સ આપવામાં આવે તો મને નથી લાગતું કે તમને આમાં કોઈ મુશ્કેલી પડી શકે આપણે લોકો આજનું આ સેશન પૂરું કરતાં પહેલાં બે ત્રણ ટાઇટલ્સ કે જે હું તમને હોમવર્કમાં આપી શકું તેમ છું તો એવા ટાઇટલની જો આપણે વાત કરીએ તો પર્ટિક્યુલરલી આપણે સૌથી પહેલાં જે મેઇન ક્લાસ લીધેલો હતો એ મેઇન ક્લાસની વાત કરીએ તો એમાં ઇતિહાસની વાત છે અને આમાં એક ટાઇટલ તમારી સામે એક આ છે જે ટાઇટલ ઉપર તમે કદાચ કામ કરી શકો તો ટાઇટલ છે કન્સ્ટિટ્યુશન ઓફ અવર રાજ્યસભા આવું જ એક ટાઇટલ પોલિટિકલ સાયન્સનું છે જેના ઉપર તમે કામ કરી શકો જ્યુડિશરી ઇન અ ડેમોક્રેટિક સ્ટેટ થર્ડ ટાઇટલ આપણે ઇકોનોમિક્સની વાત કરીએ તો એમાં ટાઇટલ છે પ્રોવિડન્ટ ફંડ ઇન કોલ્ડ ઇન્ડસ્ટ્રી સોશિયોલોજીમાં જો વાત કરીએ તો એ છે ફોક લોર ઓફ ઇન્ડિયા અને લોમાં આપણે લગભગ બધા ટાઇટલની વાત કરેલી છે તો મને આશા છે કે હોમવર્કમાં જે ટાઇટલ્સની આપણે વાત કરી કદાચ તમે એ પ્રયત્ન કરશો તો તમે સરળતાથી કરી શકશો તો મિત્રો આ સેશનને આપણે અહીંયા વિરામ આપીએ અને ધન્યવાદ કે તમે આ સેશનને બહુ ધ્યાનપૂર્વક નિહાળ્યું Thank you, thank you all.